અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે ગુજરાત પ્રદેશ શિવાજી સેનાના પ્રમુખ વિક્રમભાઈ સોરાણીના અધ્યક્ષસ્થાને શિવાજી સેનાના નવીન કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સાથે જિલ્લાના અલગ અલગ તાલુકામાંથી પધારેલા આગેવાનોનું ફૂલહાર પહેરાવી સ્વાગત કરાયું હતું. ત્યારે શિવાજી સેના દ્વારા નવીન હોદ્દેદારોની વરણી કરી તેમનું સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય રણછોડભાઈ મીર, શિવાજી સેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વિક્રમભાઈ સોરાણી, અમદાવાદ જિલ્લાના પ્રમુખ રજનીભાઈ મીર સહિત સમાજના આગેવાનો અને લોકો હાજર રહ્યા હતા. શિવાજી સેના અમદાવાદ જિલ્લા પ્રમુખ શ્રી રજનીભાઈ મીર દ્વારા વિશ્વાસપાત્ર અને સંસ્થાના હિત વિચારક તેમજ સામાજિક કાર્યો માટે આપણી સંસ્થા દ્વારા નિમણૂક કરવામાં આવે છે. જિલ્લા પ્રમુખ શિવાજી સેના. હવે આજનો શું કાર્યક્રમ હતો? આજના કાર્યક્રમની અંદર જિલ્લા પ્રમુખ તરીકે મારી વરણી કરવામાં આવી એ પછી અમારા અમદાવાદ જિલ્લાના હરેક તાલુકા હોય આજે અમે ટીમ બનાવી અને સેવાકીય પ્રવૃત્તિઓમાં અલગ અલગ તાલુકામાં બધા જોડાય એના માટેનો આજે અમે કાર્યક્રમ રાખ્યો. આપની સેના દ્વારા આગામી શું કામગીરી રહેશે? અમારી શિવાજી સેના દ્વારા આગામી કાર્યક્રમોની અંદર સેવાકીય પ્રવૃત્તિ, ધારો કે જેવા કે સમૂહરત્ન, બ્લડ ડોનેશન કેમ્પ વગેરે જેવા કાર્યક્રમો અમે કરવાના છીએ અને હરેક છોકરાના માર્ગ સુધી અમે સેવાકીય પ્રવૃત્તિ પહોંચે એના માટેના અમારા પ્રયત્ન છે. જીડીસી ન્યૂઝ સાથે સીકે બારોટ, ધંધુકા.